કરી અમદાવાદની તો અમદાવાદમાં એક ઝા પરિવાર દુખી છે. આ ઝા પરિવાર છેલ્લા 50 વર્ષથી અમદાવાદમાં રહે છે. ખુદનું સારું એવું ઘર છે, સારો એવો ધંધો છે, પરિવાર સારું કમાય પણ છે, પરંતુ તેના પાડોશમાં રહેતો એક બુટલેગર તેને હેરાન પરેશાન કરે છે. આ બુટલેગરે ઝા પરિવાર સામે 200 કરતા પણ વધારે અરજી કરી છે. ગમે ત્યારે ખોટા કેસમાં ફસાવી દેવાની ફિરાકમાં જ હોય છે. અંતે ઝા પરિવારે અમદાવાદ છોડીને બિહાર જતા રહેવાની યોજના બનાવી છે. પોલીસ તંત્રની ઘોર બેદરકારીના કારણે આઝાદ દેશમાં ઝા પરિવાર ગુલામ જેવી જિંદગીમાં જીવી રહ્યો છે. આઝાદ દેશમાં હજુ પણ ગુલામ જેવી સ્થિતિ છે. પોલીસ, ન્યાયતંત્ર અને લોકશાહીની આ કલંકિત ઘટના છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ પરિવાર આજે દુઃખી છે. છેલ્લા 10 વર્ષમાં એક પણ દિવાળી શાંતિથી ઉજવી નથી. તેનું કારણ છે એક બુટલેગર. ઝા પરિવાર પર જોખમ, બુટલેગર પાડોશી. મજબૂરીને કારણે ગુજરાત છોડી દેવા તૈયાર. ટીવી સ્ક્રીન પર જોવા મળતો આ છે ઝા પરિવાર. આ ઝા પરિવાર મૂળ બિહારનો વતની છે. છેલ્લા 50 વર્ષથી અહીં ઘોડાસરમાં રહે છે. ગુજરાતની માટીની સુવાસ તેમના દિલમાં ઉતરી ગઈ છે. તે ગુજરાતમાં રહેવા માંગે છે જન્મ તક. પરંતુ હરીશ જોશી નામના બુટલેગરને કારણે ઝા પરિવારની જિંદગી જોખમમાં છે. બુટલેગર બેફામ, નિર્દોષ પરિવાર મુશ્કેલીમાં. આંખમાં આંસુ સાથે પોતાની વેદના વ્યક્ત કરતા આ પરિવાર એક બુટલેગરના ત્રાસથી એટલો કંટાળી ગયો કે તેમણે ગુજરાતને છોડીને પોતાના વતન જવાનો નિર્ણય લીધો. ઘોડાસરમાં આવેલી વાઘેશ્વરી સોસાયટીમાં રહેતા આ છે મુકેશભાઈ ઝા. તેણે પોતાના પરિવારના રક્ષણ માટે ગુજરાત છોડવાનો નિર્ણય કરીને ઇસનપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી. ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરતા મુકેશભાઈની આંખમાં આંસુ સુકાતા નથી. તેમનો પરિવાર છેલ્લા 50 વર્ષથી ગુજરાતમાં જ વસવાટ કરે છે. મુકેશભાઈને તેમના પાડોશમાં રહેતા હરીશ જોશી નામનો વ્યક્તિ માનસિક ત્રાસ આપી રહ્યો છે. હરીશભાઈ નવલશંકર જોશી કરીને, એ વર્ષોથી દારૂ વેચે છે અને આખા સોસાયટીમાં બધાને હેરાન કરે, મને કંઈક વધારે હેરાન કરે. કેમ કે મારા મકાન છે ને એને સસ્તા ભાવ 20 લાખ રૂપિયામાં પચાવી નાખવી છે અને એના ઉપર મારા ઉપર 200 જેટલા અરજીઓ કરી છે. ખોટી ખોટી અરજીઓ કરે, સરકારીમાં, મ્યુનિસિપાલિટીમાં, પોલીસ સ્ટેશનમાં બી કોઈ કાર્યવાહી થતો નથી. એનું ઢગલા 10 વર્ષથી હું ઘણા અરજીઓ ને બધું કર્યા પણ એના ઉપર કોઈ કાર્યવાહી થતો નથી. સાંભળ્યું ને તમે, અહીં કોઈ તેની વાત સાંભળતું નથી. દુનિયાના લોકો ભલે ગુજરાતને સલામત કહેતા હોય, પરંતુ અહીં એક બુટલેગરના ત્રાસને કારણે એક પરિવાર રિબાઈ રિબાઈને જીવી રહ્યો છે, તેનો આ દાખલો છે. મારા છોકરાના 12th માં છે તો અહીંયા એક્ઝામ કરાઈ ને પછી અમે ગામડે જતા જઈશું અને ત્યાં જ બિઝનેસ ને કઈક કરીશું. બહુ બહુ અશ્લીલ હરકતે કરતા હૈ મુજે દેખતા હૈ તો રસ્તા ઉપર ભી સોસાયટી મેં ભી મેરા કેમરે કે સામને નહીં કરતા કભી क्योंकि वो कैमरा में आ जाएगा. एक बार मेरा वीडियो ले रहा था तो मैंने कम्प्लेन किया क्योंकि मेरे पास प्रूफ हुआ. बाकी सब वो जब प्रूफ नहीं रहता उस टाइम पे ऐसा सब करता है. हम लोग ढाबे पे सोते हैं तो ऊपर से झांकता है. तो अब हमने बहुत सोचा अभी बहुत हो गया, अभी कंटाल गए हैं, बहुत करके देख लिया, अभी कुछ नहीं हो रहा है. तो अभी मुझे है ना मेरे परिवार को सुरक्षित लेके हमारे गाँव जाना चाहते है. જાના નહીં ચાહતે, મજબૂરી મેં જા રહે હમ લોગ યહાં કે ગુજરાત કો વોટ ડાલતે હૈ, સરકાર કો ટેક્સ ભરતે હૈ, મેરા બચ્ચે કા જન્મ ઇધર હુઆ હૈ, સબ કુછ હમારા ઇધર હૈ, તો ભી હમકો રહેને કા અધિકાર નહીં મિલ રહા હૈ સુરક્ષિત ઇધર. વેપારી એવું કહે છે સ્થાનિક પોલીસ તેના પ્રત્યે પક્ષપાત રાખી રહી છે. તે બિહારી હોવાને કારણે ઇસનપુર પોલીસ ગુજરાતીને પ્રેમ કરે છે જે ખરેખર બુટલેગર છે. આઝાદ દેશમાં આવી વાત સારી ન લાગે. દેશમાં બધા લોકોને સમાન અધિકાર છે તો પછી કેમ મિશનપુર પોલીસ પગલા લેતી નથી? મજબૂરી આ ગઈ, હમ ખુશી સે નહીં જાના ચાહતે, હમ ભી ચાહતે યહાં પે હમ 2 રૂપિયા કમાવે. યે ઘર હમને કિતના પૈસા ભેગા કરકે તકલીફ કરકે યે મકાન લિયા, હમારી જિંદગી ભર કી પૂંજી હૈ જો વો બચા લેના ચાહતા હૈ. અગર હમ બેચના ભી ચાહતે તો નહીં બેચ સકતે હૈ. અગર હમ ભાડે સે દેના ચાહતે તો કિસી કો રહેને નહીં દેગા, તો હમારી આવક બંધ કર દેગા વો. હમ અગર ગાંવ ભી જાતે તો તુરંત હમારા વહાં પે કુછ શુરૂ તો હો નહીં જાયેગા, તો હમ તો તકલીફ મેં હી વહાં પે ભી રહેંગે. તો યે સબ પ્રોબ્લેમ તો હો હી જાયેગા હમારે સાથ. તો ના મુજે વહાં પે ભી સુકૂન સે રહ પાઉંગી ના યહાં પે ભી. મુજે સુકૂન સે રહેને કે લિયે મેં ગુજરાત સરકાર સે, ગુજરાત પોલીસ સે હાથ જોડ કે વિનંતી કરતી હું, મેરે લિયે પ્લીઝ આપ લોગ કુછ કરો.
टीवी स्क्रीन पर जोवा मळती आ छे वेपारीनी पत्नी ते चौधार आंसुए रड़ी रही छे तेवू कहे छे के हवे सरकार ने टेक्स आपीए छे गुजरातना नागरिक छीए कोई माणस तेने घर छोड़वा माटे मजबूर करे तो शू पोलीस कशू न करे जो पोलीस आवी नमाली अने पक्षपाती होय तो पछी पोलीसनू काम ज शू छे वेपारी पत्नी हजू पण कंईक कही रही छे फरी वखत तेने सांभळीए हैरान हो गई हूँ मुझे गांव नहीं जाना है पर मुझे कंटाल के यहाँ से जाना पड़ता है क्योंकि मुझे मेरे बच्चे की बेबसिकी पर मुझे नहीं जाना अब मैं त्रास से जा रही हूँ मुझे यहाँ पे ही रहना है फिर भी मैं गुजरात सरकार से गुजरात पुलिस से हाथ जोड़ के विनती करती हूँ कि मुझे बचाओ इनसे सेफ्टी दो नहीं तो मुझे मेरे गाँव सुरक्षित भेज दो मुझे यहाँ पे नहीं रहना फिर क्या परेशान करता है वो आपको किस तरह से हैरान करता है कभी भी मैं अकेली रहती हूँ कहीं पे भी दिखता है तो गंदी गंदी इशारे करता है मेरा फोटो ले रहा था मैंने इसके लिए केस भी किया था महिला पुलिस भी आई थी पर कुछ नहीं होता इसको ले जाते फिर थोड़ी देर बाद छोड़ देते फिर से मुझे उससे भी ज्यादा हैरान करता है अब मैं बहुत त्रास से कंटाल गई हूँ आ दंपति एवू कहे छे छेल्ला 10 वर्ष थी बुटलेगर तेने त्रास आपे छे त्रास आपवानुं कारण मात्र एटलुं छे के झा परिवारनुं मकान पचावी पाडवुं छे जे माथाभारे बुटलेगर छे तेनुं नाम हरीश जोशी छे आ माणस फरियादीनी पत्नीनी क्यारेक छेड़ती करे तो क्यारेक तेना विरुद्ध खोटी फरियाद दाखल करे छे बुटलेगरे वेपारीने परेशान करवामां कोई कसर छोड़ी नथी छेल्ला 10 वर्षमां 200 करता वधु झा परिवार सामे अरजी करी छे खोटी खोटी अरजी करी झा परिवार ने परेशान करवामां आवे छे हरीश जोशी नो एक ज जीवन मंत्र छे शांति थी जीववू नथी बीजा ने जीववा देवा पण नथी एक बुटलेगर नी दादागीरी छे स्थानिक लोको पण तेनाथी कंटाळी गया छे परंतु पोलीस गांधीजी ना कपिराज बनीने बैठी छे राणा साहेब केम मोड़ा पड्या वीटीवीनी टीम जयरे वेपारी ने घरे पहुंची और पूरी घटना देश सामे राखवामां आवी त्यारे ईसनपुर पोलीस स्टेशन ना पीआई राणा सादा ड्रेस में आया था पूरा मामले तपास थशे तेवी मीठी मीठी बातों करी झा परिवार ने रूढ़ मनाव्यु हतु झा परिवारे अनेक वक्त पोलीस ने रजूआत करी हती परंतु कोई बात सांभळतु न हतु पूरो मामलो जयरे मीडिया में चमक्यो एटले साहेब सादा ड्रेस में दौड़ता थया घणी वक्त स्थानिक पोलीस की ढीली नीति और थोड़ा स्वार्थ में आखू गुजरात बदनाम थाय छे आ घटना में ईसनपुर पोलीस कार्यवाही नहीं करे तो आवुज थवानू छे देश बहार ना लोको एवुज समझशे कि गांधी ना गुजरात में बुटलेगर नी आटली हिम्मत परिवार अत्यारे हाल तो खूब दुखी छे बुटलेगर ना त्रास थी तेणे निर्णय लीधो छे के ते पोताना वतन जशे ने त्यां सुरक्षित रहेशे महत्वनुं छे के एक बाजु गुजरात पोलीस अमदावाद पोलीस बुटलेगर पर नियंत्रण ने दारूबंदी ने लईने दावा करी रही छे परंतु एक परिवार ने पोतानो घर छोड़वानो वखत आव्यो छे ने ए पण बुटलेगर ना त्रास थी हाल तो परिवार पोताना वतन तो जई रह्यो छे परंतु एक मांग करी रह्यो छे के आ बुटलेगर पर हवे नियंत्रण लावामां आवे कैमरामेन अभिषेक पंचाल साथे अनिता पटणी वीटीवी न्यूज